નમસ્કાર મિત્રો સ્વાગત છે તો આજે આપણે જોઈશું ક્વિઝ નંબર દસ તો આ ક્વિઝમાં આપણે પંદર પ્રશ્નો જોવાના છે તો પંદર માંથી તમારે કેટલા માર્ક્સ આવે છે તે ખાસ કરીને માક કરી લો અને જો મિત્રો બાર થી ઓછા માર્ક્સ આવે તો તમારે જે તમારી મહેનત જે છે તે રાઇટ ડાયરેક્શનમાં મહેનત વધારવાની જરૂર છે કારણ કે હાલમાં જે કોમ્પિટિશન વધી ગઈ છે તે કોમ્પિટિશનને લઈને તમારે જો ક્વોલિફાય થવું હોય આગામી એક્ઝામમાં તો તેના માટે તૈયારી તમારે વ્યવસ્થિત કરવી પડશે તો ખાસ કરીને તમે આખો દિવસ રીડિંગ કરો છો તો સાંજે તમારો દસથી થી બાર મિનિટનો સમય જે છે તે આવી ક્વીઝ પાછળ આપો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમારે કેટલા માર્ક્સ આવે છે તો સ્ટાર્ટ કરીએ મિત્રો તો તમે જો મારી યુટ્યુબ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો હાલમાં રમાયેલ જીમનાસ્ટિક વિશ્વકપમાં કોણે સુવર્ણ ચંદ્રક જીત્યો હાલમાં રમાયેલ જીમનાસ્ટિક વિશ્વકપમાં કોણે સુવર્ણ ચંદ્રક જીત્યો ઓપ્શન એ અરુણા રેડી ઓપ્શન બી છે આશિષ કુમાર ઓપ્શન સી છે મારકર અને ઓપ્શન ડી છે એક પણ નહીં ફરી એકવાર કહું છું ઓપ્શન એ અરૂણા રેડ્ડી ઓપ્શન બી છે કુમાર ઓપ્શન સી છે દીપા કમારકર અને ઓપ્શન ડી છે એક પણ નહીં તો આનો આન્સર લખી લો અને ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જાઓ તો તમે સાથે સાથે વિડીયો પૂજ કરીને કોમેન્ટમાં બી ક્વેશ્ચન લખી શકો છો તો એક સાથે મિત્રો ખાસ કરીને આન્સર આપજો જેથી કરીને મને રિપ્લાય આપતા ફાવે તો સેકન્ડ ક્વેશ્ચન છે દુનિયાની સૌથી મોબાઈલ ફેક્ટરીનું ઉદઘાટન કોણે કર્યું દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદઘાટન મોદી ઓપ્શન બી સુષ્મા સ્વરાજ ઓપ્શન સી ડી છે યોગી આદિત્યનાથ અને ઓપ્શન ડી છે રામનાથ કોવિન ફરી એકવાર ઓપ્શન કહી દઉં છું ઓપ્શન એ છે નરેન્દ્ર મોદી ઓપ્શન બી છે સુષ્મા સ્વરાજ ઓપ્શન ડી છે યોગી આદિત્યનાથ અને ઓપ્શન ડી છે રામનાથ કોવિન

ભારતમાં તમાકુ લઈને આવ્યા હતા ઓપ્શન એ પોર્ટુગલ ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી છે ફ્રાન્સ અને ઓપ્શન ડી છે અમેરિકા ઓપ્શન એ પોર્ટુગલ ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી ફ્રાન્સ અને ઓપ્શન ડી છે અમેરિકા ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન છે બદ્રીનાથ કઈ નદીને કિનારે આવેલું છે બદ્રીનાથ જે છે તે તમારે કઈ નદીને કિનારે આવેલ છે ઓપ્શન એ ગંગા ઓપ્શન બી છે ભાગીરથી ઓપ્શન સી છે અલકનંદા અને ઓપ્શન ડી છે ગંડક ઓપ્શન ડી છે ગંડક ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન છે કયા રાજ્યનો નેવું ટકાથી વધુ વિસ્તાર જંગલ હેઠળ છે કયા રાજ્યનો વધુ વિસ્તાર જંગલ છે તો આપણો આન્સર આવશે ઓપ્શન એ છે શું સોરી મિત્રો આન્સર બોલાય જાય કયા રાજ્યનો આવશે તો ઓપ્શન એ સિક્કિમ ઓપ્શન બી છે અરુણાચલ પ્રદેશ ઓપ્શન સી છે અસમ અને ઓપ્શન ડી છે નાગાલેન્ડ ઓપ્શન એ છે સિક્કિમ ઓપ્શન બી છે અરુણાચલ પ્રદેશ ઓપ્શન સી છે અને ઓપ્શન ડી છે નાગાલેન્ડ ત્યાર પછીનો ક્વેશ્ચન છે છે ધોધ ધોધ કઈ કઈ નદી નદી પર પર છે ઓપ્શન એ છે ચંબલ ઓપ્શન બી છે કૃષ્ણા ઓપ્શન સી છે નર્મદા અને ઓપ્શન ડી છે કાવેરી તો ફટાફટા નો આન્સર લખી આપો તો ફરી એકવાર કહું છું ચંબલ ઓપ્શન બી કૃષ્ણા ઓપ્શન સી નર્મદા અને ઓપ્શન ડી છે કાવેરી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર આઠ રાણીગજ શાના માટે જાણીતું છે રાણીગજ ગેના માટે જાણીતું છે ઓપ્શન એ કોલસાની ખાંડ ઓપ્શન બી છે યંત્ર ઉદ્યોગ ઓપ્શન સી છે રાસાયણિક ખાતર અને ઓપ્શન ડી છે તાંબાની ખાણ ઓપ્શન ડી છે તાંબાની ખાંડ ત્યાર પછીનો નવમો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં રેલવે લાઇન નથી ખાસ કરીને ઘણી વાર પૂછાયેલો ક્વેશ્ચન કયા રાજ્યોમાં રેલવે લાઈન નથી તો ઓપ્શન એ છે નાગાલેન્ડ ઓપ્શન બી છે મેઘાલય ઓપ્શન સી છે મણિપુર અને ઓપ્શન ડી છે અરુણાચલ પ્રદેશ ઓપ્શન ડી શું છે અરુણાચલ પ્રદેશ ત્યાર પછીનો 10મો ક્વેશ્ચન છે તાજ મહેલમાં કયા આરસના પથ્થરનો ઉપયોગ થયો હતો તાજ મહેલમાં કયા આરસના પથ્થરનો ઉપયોગ થયો હતો ઓપ્શન એ બિકાનેર ઓપ્શન બી છે મકરાણા ઓપ્શન સી છે જોધપુર અને ઓપ્શન ડી છે કોટા ઓપ્શન એ છે બિકાનેર ઓપ્શન બી છે મકરાણા ઓપ્શન સી છે જોધપુર અને ઓપ્શન ડી છે કોટા ત્યાર પછીનો 11મો ક્વેશ્ચન છે કયું શહેર બગીચાનું શહેર તરીકે ઓળખાય છે નીચેનામાંથી કયું શહેર કે જે બગીચાનું શહેર તરીકે ઓળખાય છે શ્રીનગર ઓપ્શન બી છે જયપુર ઓપ્શન સી છે બેંગ્લોર ઓપ્શન ડી છે મૈસૂર ઓપ્શન ડી છે મૈસૂર ત્યાર પછીનો 12મો ક્વેશ્ચન છે ઓગસ્ટ ક્રાંતિ મેદાન કયા શહેરમાં આવેલું છે ઓગસ્ટ ક્રાંતિ મેદાન કયા શહેરમાં આવેલ છે ઓપ્શન એ છે કલકત્તા ઓપ્શન બી છે દિલ્હી ઓપ્શન સી છે મુંબઈ અને ઓપ્શન ડી છે ચેન્નાઈ ઓપ્શન એ કલકત્તા ઓપ્શન બી છે દિલ્હી ઓપ્શન સી છે મુંબઈ અને ઓપ્શન ડી છે ચેન્નાઈ ત્યાર પછીનો તેરમો ક્વેશ્ચન છે પોંગલ કયા રાજ્યોનો મુખ્ય તહેવાર છે પોંગલ કયા રાજ્યો મુખ્ય તહેવાર છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી છે આંધ્રપ્રદેશ ઓપ્શન ડી છે આંધ્રપ્રદેશ ત્યાર પછીનો ચૌદમો ક્વેશ્ચન છે ટીટાગઢ સેના માટે જાણીતું છે ટીટાગઢ સેના માટે જાણીતું છે તો ઓપ્શન એ છે સિમેન્ટ ઓપ્શન બી છે કાપડ ઓપ્શન સી છે કાગળ અને ઓપ્શન ડી છે ચર્મ ઉદ્યોગ ઓપ્શન ડી છે ચર્મ ઉદ્યોગ તો ફટાફટાનો આન્સર આપીને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન પર આવો સોપારીની ખેતી કયા રાજ્યમાં થાય છે ફરી એકવાર ઓપ્શન કહી દઉં ઓપ્શન એ કેરળ ઓપ્શન બી છે કર્ણાટક ઓપ્શન સી છે અસમ અને ઓપ્શન ડી છે ઉપરના તમામ ઓપ્શન ડી છે ઉપરના તમામ તો મિત્રો અહીંયા આપણા પંદરે પંદર પ્રશ્નો જે છે તે કમ્પ્લીટ થઈ ગયા છે આઈ હોપ કે તમે પંદરે પંદરના આન્સર જે છે તે તમારી બુકમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં નોટ કરી લીધા છે તો હવે પછી આપણે પંદરે પંદરના આન્સર જોવાના છે તો ખાસ કરીને તમે મેચ કરતા જાઓ કયો કયો આન્સર તમારો રાઈટ છે અને કયો રોંગ છે તો જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં કઈ રીતના મહેનત કરવી તેનો વધારે ખ્યાલ આવશે તો સ્ટાર્ટ કરીએ હવે તો સૌપ્રથમ પ્રથમ ક્વેશ્ચન છે હાલમાં રમાયેલ જિમ્નાસ્ટિક વિશ્વકપમાં કોને સુવર્ણ ચંદ્રક મળ્યો તો આપણો આન્સર આવશે દીપા કમારકર દીપા કમારકર કે જેને જિમ્નાસ્ટિકમાં વિશ્વકપમાં સુવર્ણ ચંદ્રક મળ્યો છે અને તે જે છે તે કઈ જગ્યાએ છે રમાય છે વિશ્વકપ તો તુર્કી ખાતે રમાય છે યાદ રાખજો આ વિશ્વકપ કઈ જગ્યાએ રમાય છે તો તુર્કી ખાતે રમાય છે જેમાં દીપક કમાકને જિમ્નાસ્ટિકમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કોણે કર્યું તો દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી કઈ તો સેમસંગ છે જે ક્યાં શરૂ થવા જઈ રહી છે તો નોઈડા ખાતે શરૂ થવા રહી છે નોઈડા ઉત્તર પ્રદેશ ખાતે આ ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે અને તેનું ઉદ્ઘાટન જે છે તે ભારતના પીએમ અને દક્ષિણ કોરિયાના પીએમના દ્વારા કરવામાં આવ્યું છે તો ભારતના પીએમ કોણ તો નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયા કોરિયાના પીએમ મૂન ઇન દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો આપણો આન્સર આવશે એ નરેન્દ્ર મોદી ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે જોગનો ધોધ કઈ નદી પર છે જોગનો ધોધ કઈ નદી પર છે તો આપણો આન્સર આવશે સરાવતી નદી પર છે આપણો આન્સર શું આવશે સરાવતી નદી પર છે ખાસ કરીને આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાયેલો છે તો યાદ રાખજો મિત્રો ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન હતો કયા દેશના લોકો ભારતમાં તમાકુ લઈને આવ્યા હતા કયા દેશના લોકો ભારતમાં તમાકુ લઈને આવ્યા હતા તો આપણો આન્સર આવશે પોર્ટુગલ પોર્ટુગલ જે હતા તે ભારતમાં તમાકુ લઈને આવ્યા હતા ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન છે બદ્રીનાથ કઈ નદીને કિનારે આવેલ છે તો બદ્રીનાથ મિત્રો તમને અલકનંદા નદીને કિનારે જોવા મળશે બદ્રીનાથ કઈ નદીના તો અલકનંદા નદીના કિનારે તમને જોવા મળશે ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન હતો કયા રાજ્યોનો નેવું ટકાથી વધુ વિસ્તાર જે છે તે જંગલ હેઠળ છે તો કયું રાજ્ય આવશે તો આપણું રાજ્ય આવશે અરુણાચલ પ્રદેશ કયું રાજ્ય આવશે અરુણાચલ પ્રદેશ કે જેનો નેવું ટકાથી વધુ વિસ્તાર જે છે તે જંગલ હેઠળ છે તો અરુણાચલ પ્રદેશને કઈ કઈ તો ભૂટાન ચીન અને મ્યાનમાર આવા દેશ જે દેશો જે છે તેની હદ સ્પર્શે ત્યાર પછીનો સાતમો ક્વેશ્ચન છે કપિલ ધારા ધોધ કઈ નદી પર છે કપિલ ધારા ધોધ કઈ નદી પર છે તો આપણો આન્સર આવશે સી નર્મદા કબીલધારા કઈ નદી પર તો નર્મદા નદી પર છે તો નર્મદા નદી ક્યાંથી નીકળે છે તો છત્તીસગઢના અમરકટ માંથી નીકળે છે ક્યાંથી નીકળે છે તો છત્તીસગઢના અમરકંટક માંથી નીકળે છે પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર આઠ રાણી શાના માટે જાણીતું છે રાણી શાના માટે જાણીતું છે તો રાણીગજ મિત્રો કોલસાની ખાણ માટે જાણીતું છે તો આપણો આન્સર આવશે એ કોલસાની ખાણ પછીનો નવમો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં રેલવે લાઇન નથી ખાસ કરીને ઘણી વાર પૂછાયેલો ક્વેશ્ચન જે મેઘાલય રાજ્યમાં મિત્રો રેલવે લાઈન નથી કયા રાજ્યમાં તો મેઘાલય રાજ્યમાં રેલવે લાઈન નથી મેઘાલયની કેપિટલ કઈ તો શિલોંગ આવશે તો કયા રાજ્યમાં તો મેઘાલય રાજ્યમાં રેલવે લાઈન નથી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર દસ તાજેતર તાજમહેલમાં કયા આરસ પથ્થરનો ઉપયોગ થતો હતો તો તાજમેલમાં મિત્રો મકરાણા આરસ નો પથ્થર જે છે તેનો ઉપયોગ થતો હતો તો આપણો આન્સર આવશે બી મકરણા તમે ઓપ્શન જોશો તો ઈઝીલી તમને ખ્યાલ આવી જશે કે બિકાનેર ની આવે જોધપુરની આવે કોટાની આવે કેમ કે આ બધા તો સ્થળોના નામ છે તો મકરણા જે છે તે આરસ પથ્થર છે તો તેનો ઉપયોગ જે છે તે તાજ મહેલમાં થતો હતો ત્યાર પછીનો અગિયારમો ક્વેશ્ચન છે કયું શહેર બગીચાનું શહેર તરીકે ઓળખાય છે તો આપણો આન્સર આવશે મિત્રો બેંગ્લોર આવશે કયું શહેર બગીચાનું શહેર તરીકે ઓળખાય છે તો આન્સર આવશે બેંગ્લોર આવશે

આ બધે બધા જે રાજ્યો અને કે જે કેન્દ્રશાસિત પ્રદેશો જે છે તેની હાઈકોર્ટ જે છે તે તમને મુંબઈમાં જોવા મળશે તો ઓગસ્ટ માધિકાંતિ મેદાન બી ક્યાં આવ્યું તો મુંબઈ ખાતે આવે છે ત્યાર પછીનો 13મો ક્વેશ્ચન છે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે પોંગલ કયા રાજ્યનો તો તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે અને તમિલનાડુ અને પોંડુચેરી જે છે તેની કોમન આપણે જે હાઈકોર્ટ જે છે તે તમને ચેન્નાઈમાં જોવા મળશે યાદ રાખજો પોંગલ કયા રાજ્યનો તો તમિલનાડુ રાજ્યનો મુખ્ય છે ત્યાર પછીનો રાજ્ય ટીટાગેના માટે જાણીતું છે માટે તો કાગળ ઉદ્યોગ માટે જાણીતું છે આપણો આન્સર આવશે ઉદ્યોગ માટે જાણીતું છે પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે સોપારીની ખેતી કયા રાજ્યમાં થાય છે સોપારીની ખેતી કયા રાજ્યમાં થાય છે તો કેરળમાં થાય છે કર્ણાટકમાં થાય છે અને અસમમાં ભી થાય છે તો સોપારીની ખેતી કયા રાજ્યમાં તો આપણો આન્સર આવશે ડી આવશે ઉપરના તમામ જે રાજ્યો છે તે બધે બધા રાજ્યોમાં સોપારીની ખેતી થાય છે તો મિત્રો મિત્રો જે આમાં કે વધારે માર્ક્સ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતના વધારે મહેનત કરીને સારા એવા માર્ક્સ તમે પાસ થાવ તેવી તમને શુભકામના અને જે મિત્રોને ઓછા માર્ક્સ આવ્યા છે આજે તે કાલે વધારે મહેનત કરે અને કાલ સાંજની જે ક્વિઝ આવે તેમાં આથી વધારે સારા માર્ક્સ લાવી અને વધારે માર્ક્સથી આગામી એક્ઝામમાં પાસ થાઓ મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો ભૂલતા નહીં તમારા બેથી ચાર મિત્રોને શેર કરજો જેથી કરીને તમે બી તેને મદદરૂપ બની શકો અને વિડીયો પસંદ આવ્યો તો બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરી દેજો અને લાઇક કરી દેજો તો વિડિયો મિત્રો ડેલી મેળવવા માંગો માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે તો વિડિયો જોવા બદલ ખૂબ આભાર થેન્ક યુ